बीजास्मितानां सकलार्तिरन्ता सद्धर्म भक्तिरवनं विदाता दाता सुखानां मनसेंसितानां तनोतु कृष्णो किल मंगलं नः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मीनारायण देव की जय। श्री नरनारायण देव की जय। परम कृपालु इष्टदेव स्वामीनारायण भगवान सिकंदराबाद हैदराबाद स्वामीनारायण मंदिर वड़ताल मंदिर साथ वहीवटी ऑफिशियली जोड़ाई सेवा पवित्र प्रसंगे गुजराती समाज आ शाला एना घनश्याम पटेल भवन हॉल में उपस्थित अपना लक्ष्मीनारायण देव गादी आचार्य महाराज सनातन धर्म धुरंधर राकेश प्रसाद जी महाराज आव दिव्य निर्दोष आयोजन करना परम पूज्य शास्त्री स्वामी जयेन्द्र प्रसाद दायक जी हमारी साथे पधारेला वेदांताचार्य गोल्ड मेडालिस्ट शास्त्री स्वामी हरिप्रसाद दास जी गुरुकुल हैदराबाद की पधारेला कृष्णचरण स्वामी संत स्वामी गुजराती समाज ना प्रमुख परम भगवीय घनश्याम भाई ना मोटा बंधु जस भाई समाज ना आगेवानो अपना मंदिर ना कार्यकर्ताओ दिनेश भाई प्रमोद भाई रजनी भाई अशोक भाई या दिनेश भाई धनसुख भाई ठाकुर भाई अत्रे उपस्थित सौ भगवान स्वामीनारायण आश्रित भक्तों श्रद्धालु भक्तजनों भाइयों बहनों आज अपना संप्रदाय नो प्रसिद्ध शाकोत्सव अहीं राख्यो छे અને પહેલી વાર આવો શાકોત્સવ અહીંયા થાય છે એટલે બહેનોએ રોટલા બનાવ્યા છે બહુ ભાવથી રીંગણનો શાક અને રોટલા બધાએ જમવાના છે એટલે આવી મહેનત કરનાર ને આવો શાકોત્સવમાં રોટલા બનાવનાર બહેનોને બધા તાળીઓથી આપણે પહેલા વધાવો કારણ કે આ અમે બધે કહે પધરામણી કરી તો લગભગ બધાના ફ્લેટ છે કોઈના ઘર છે ઘરે કામ કરનારા લોકો પણ છે પણ હાથે રોટલા બનાવી સત્સંગી હરિભક્તો માટે બધાને પ્રસાદના રૂપમાં લાવવા આ આપણા સંપ્રદાય સિવાય બીજે ક્યાંય થઈ શકતો નથી શ્રીજી મહારાજની તમામ લીલા શ્રીજી મહારાજની તમામ ક્રિયા જેને આપણે લીલાના રૂપમાં ગણીએ ને પરમેશ્વરની પરબ્રહ્મની લીલા છે એટલે એને આપણે કલ્યાણકારી ગણીએ છીએ એની બાંધેલી પણ એટલી જ કલ્યાણકારી છે આ હોલ છે એ મલ્ટીપર્પઝ ઉપયોગનો હોલ છે અહીંયા સ્ટેજ ઉપર કોઈ નેતા આવે તો એનું પણ પ્રવચન થાય અહીંયા બાળકોનો પ્રોગ્રામ પણ સારી રીતે સાંસ્કૃતિક થાય કોઈએ સ્પેશિયલ આરંગેત્રણ કર્યું હોય તો એનો પણ પ્રોગ્રામ થાય કોઈ ધર્મના વડા આવ્યા હોય તો એનો પણ પ્રોગ્રામ થાય અને સ્કૂલનો પ્રોગ્રામ તો થાય લગ્ન પણ થાય અને જગન પણ થાય પણ એ બધું ક્યાં થાય આ હોલમાં જે એક બે ત્રણ ને ચાર બારના છે એની વચ્ચે થાય બારના હોલ બનેલો છે સિમેન્ટ કોન્ક્રીટ રેતી
બાકી બધી સેનેટરી અને ફ્લોરિંગ સંપ્રદાયની પણ રીત છે. શ્રીજી મહારાજને રીત ગમે છે, આપણને બધાને રીત ગમી. અત્યારે ખુરશીઓ છે, આગળ સોફા છે, કેનારા વક્તા ઉભા રહી બોલે છે, માઇક મૂક્યા છે, બધી રીત છે સભાની. સરસ પ્રવચનો થાય છે, બધાને આનંદ આવે છે, ભગવાનની વાત થાય છે. રીત મુજબ, મર્યાદા મુજબ બહેનો પાછળ બેઠા છે, પુરુષો આગળ બેઠા છે. સંપ્રદાયની રીત મુજબની સભા છે. આ પ્રથા, આ વાત, આ રીત શ્રીજી મહારાજની બાંધેલી રીત છે. એટલે જે રીતને ફોલો કરે છે ને એનું કલ્યાણ થાય છે. સંતોએ અહીંયા વાત કરીને આજે એનો મને આનંદ છે કે તમે રીતને ફોલો કરવા જઈ રહ્યા છો, સીધું વડતાલ સાથેનું તમારું જોડાણ કરી રહ્યા છો. આ રીત છે, આમાં આપણે કઈ નવું ડાપણ નથી કરવાનું. સ્વામિનારાયણ ભગવાન બધું કરીને ગયા છે. સ્વામિનારાયણ ભગવાને મંદિરો સ્થાપ્યા તમારી ધ્યાન માટે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અમદાવાદનો કબજો લીધો, પેશવાને ત્યાંથી હટાવ્યા. એના લોર્ડ ગવર્નર જનરલે પહેલો કલેક્ટર નિમ્યા મિસ્ટર એરોન, એરોને શ્રીજી મહારાજને આમંત્રણ આપ્યું, મહારાજ અમદાવાદ પધારો. શ્રીજી મહારાજ અમદાવાદ પધાર્યા. પેશવાએ ના પાડી હતી, અમારા રાજમાં તમારે પેશવું નહીં. એના બીજા ગુરુ હતા, એને ભરમાયા હતા. સ્વામિનારાયણ આવશે, સત્સંગ કરાવશે, દારૂ માંસ ચોરી હવેલી છોડાવશે, તારું રાજ જતું રહેશે. પેશવાએ ના પાડી હતી. મહારાજ કે તમારું રાજ રહે ત્યાં સુધી અમે નહીં આવીએ. એનું રાજ અસ્તાચળે ગયું. ગંગાએ લઈને ભજન કરવા માંડ્યા. એરોને પત્ર લખ્યો, મહારાજ ગઢપુરથી અમદાવાદ પધાર્યા, 7 દિવસ રોકાયા અમદાવાદ. આખા વિશ્વનું પહેલું મંદિર આપણું અમદાવાદમાં નરનારાયણ દેવનું કાલુપુર વિસ્તારમાં જે બનાવવાનું, એની જગ્યા પસંદ કરવા માટે મિસ્ટર એરોને વાત કરી કે ભગવાન તમે જગ્યા પસંદ કરી લો. ભદ્રના કિલ્લામાં જ વાત કરી. ભગવાન ગયા નવાવાસમાં, બધા મોટેરાના હરિભક્તો પટેલો રહેતા હતા, એટલે એ જગ્યા પસંદ કરી. ભાઈરણદાસ સ્વામીને કહ્યું કે આનો દસ્તાવેજ પહેલો કરાવી દે. કોના નામનો દસ્તાવેજ કરાવવાનો? શ્રીજી મહારાજ કે છે આપણા નામનો કરાવો. એરોને લખીને આપી દીધું કે આ જમીન અમે તમને અર્પણ કરીએ છીએ. એ મહારાજે પૂછ્યું, આ એરોનની સત્તા કેટલી, ક્યાં સુધીની? તો કે એરોનની સત્તા તો એ રહે ક્યાં સુધીની, તો આની ઉપર કોણ? તો કે ગવર્નર જનરલ આવે. તો કે ગવર્નર જનરલની પરમિશન લેવી પડે. ગવર્નર જનરલને લખીને આપ્યું કે આ પરમિશન આપો, આટલામાં આટલાની જગ્યા લીધી છે. મહારાજને કહે છે કે આ જગ્યા તમે કેટલા વખત માટે આપી? મહારાજે પૂછ્યું તો કે અમે 30 વર્ષના પટ્ટે આપી. તો કે અમે 30 વર્ષના પટ્ટે નથી જોઉતી. કેટલા વર્ષના પટ્ટે? તો કે તમે મારી સત્તા 30 વર્ષથી, અત્યારે પણ કલેક્ટરોની સત્તા 30 વર્ષથી એ ચાલે છે. હવે કોની સત્તા? તો કે ગવર્નર જનરલ પાસે જાઓ. એટલે ગવર્નિંગ બોડી પાસે ગયા. એની સત્તા 99 વર્ષના પટ્ટાની. તો કે હવે આની ઉપર કોની સત્તા? તો કે તો ક્વીનની સત્તા. મહારાજે ઈસ્ટ ઇન્ડિયા કંપની જેનાથી સંચાલિત થતી હતી એને પત્ર લખાવડાયો અને યાવત ચંદ્ર દિવા કરો, સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી આ ભૂમિ સ્વામિનારાયણ ભગવાનની, એવો દસ્તાવેજ કરાવ્યો. તમે બધા આમાંથી શીખ લીધી લાગે છે. 40 વર્ષ પહેલા અહીંયા સરસ મજાનું મંદિર બનાવ્યું, સમાજના નામે કર્યું. કરવું તો સમાજના નામે જ પડે, પણ રીત સંપ્રદાયની એ હતી કે સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવની કેરી પૂરી મુજબ આ મંદિર છે. એટલે એને લક્ષ્મીનારાયણ દેવ સાથે જોઈન્ટ કરવું પડે. આજે તમામ દ્રષ્ટિઓને અને હરિભક્તોને બધાને ધન્યવાદ આપું છું, હૃદયથી અભિનંદન આપું છું. વડતાલના
કે સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું ને એ તમે કહ્યું છે એટલે ભગવાનના રાજીપાના તમે અધિકારી છો. સ્વામિનારાયણ ના ગમે છે બે માળા ઓછી થશે તો ચાલશે, મારા દીકરા એમ નહીં બે માળા ઓછી થશે તો ચાલશે, પણ જમીન સાથે વહીવટ સાથે પૈસા સાથે વ્યવહાર સાથે કોઈથી ચેડું ના થાય. આ તો સ્વામિનારાયણનું કરેલું છે, એને બધું બાંધીને ગયા છે. આમાં જેટલું ખોતરીને માણસ દુઃખ ઉભું કરે છે એ માત્ર ને માત્ર દુઃખનું કારણ છે. સહજાનંદ સ્વામીએ રીત બાંધી છે, કેવી અત્યારે રીત બાંધી સ્વામિનારાયણ ભગવાને રીત બાંધી, અમારા આચાર્ય પાસે ગુરુ મંત્ર લેવો, મંત્ર દીક્ષા બ્રાહ્મણ સિવાય કોઈ ના આપી શકે, આ સંપ્રદાય છે તેની રીત છે કે આચાર્ય મહારાજ જ ગુરુ મંત્ર આપી શકે. શિક્ષાપત્રીની આજ્ઞા છે, શિક્ષાપત્રી સત્સંગી જીવનમાં સંમિલિત છે. જે સત્સંગીના ઘરમાં સત્સંગી જીવનના ગ્રંથ પાઠ ન હોય એ અડધો સત્સંગી ગણાય, જેને શિક્ષાપત્રી વાંચવાનો નિયમ ના હોય એ સત્સંગી અડધો ગણાય, ભક્ત ચિંતામણી અને વચનામૃત વાંચવાનો જેને નિયમ ન હોય એ સત્સંગમાં હોવા છતાંય એ ગુણભાવી સત્સંગી ગણાય. સ્વામિનારાયણ ભગવાને બાંધેલી રીતમાં આચાર્ય મહારાજ એ મંત્ર ઉપદેશ આપી શકે, એ દીક્ષા આપી શકે, એ જેને કાનમાં મંત્ર આપે ને એ સત્સંગી ગણાય. સ્વામિનારાયણ ભગવાનના સાધુ જેને કંઠી પહેરાવે જે આચાર્યના દીક્ષિત હોય એ સ્વામિનારાયણનો સત્સંગી ગણાય. આ સ્વામિનારાયણની ફિલોસોફી છે. સ્વામિનારાયણ ભગવાને બધું નક્કી કરી નાખ્યું છે. સ્વામિનારાયણ ભગવાને એના આચાર્યને મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનો અધિકાર આપ્યો છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું આચાર્યમેવ દત્તમ્ય યજ્ઞતેન પ્રતિષ્ઠિતમ, કાં તો એમને આપેલી કાં તો એમણે પ્રતિષ્ઠિત કરેલી એ મૂર્તિ ધ્યાન કરવા યોગ્ય છે, બાકી બધી નમસ્કાર કરવા યોગ્ય છે. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયની આ રીત છે, અને રીત મુજબ લક્ષ્મીનારાયણ દેવનું ટ્રસ્ટ એટલે વડતાલ ખેડાઈ ચૌ 70 ટ્રસ્ટ એની સાથે આ બધા વડીલ હરિભક્તોએ બહુ સમજણપૂર્વક એ વાત તો હે ને મંડોવાની વાત છે, લલ્લુ પલ્લુ કા કામ નહીં ઇસને, જેને અનિર્ણય શક્તિ હોય ને એ પૈસાનું પગલું પોતાની પાસે રાખી મૂકે, દેવને ના આપે પછી એને આનંદ રૂંકડી ભાઈ જેવી ખાય તો એ જાણે સ્વામિનારાયણ જાણે. બાકી સહજાનંદ સ્વામીની વિચારધારામાં ક્લિયર છે, સ્વામિનારાયણ ભગવાને નક્કી કરેલું છે કે અમારા સંપ્રદાયનો વ્યવહાર આ રીતે થશે. અમારા સંપ્રદાયના સત્સંગીએ ઉત્તર અથવા પૂર્વ મુખે બેસીને પૂજા કરવી, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીએ આ જ રીતે રહેવું. સ્વામિનારાયણ ભગવાને બે સમયના પણ વડતાલના ફિક્સ બાંધી દીધા, પૂનમ પણ વડતાલ કરવાની સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી, સ્વામિનારાયણ ભગવાને નામ અને ધર્માદો આપવાની પણ દેવને આજ્ઞા કરી, લક્ષ્મીનારાયણ દેવને નરનારાયણ દેવને. આ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત છે, જે સ્વામિનારાયણનો સત્સંગી છે એ આ સંપ્રદાયમાં આવે છે કલ્યાણ મેળવવા માટે આવે છે. એટલે આપણે બધા કલ્યાણના અધિકારી ક્યારે થઈએ છીએ કે જ્યારે મહારાજે બાંધેલી રીતને આપણે ફોલો કરીએ. સ્વામિનારાયણ ભગવાનની આ દિવ્ય રીતને તમે આજે અનુસર્યા છો એટલે તમને બહુ હૃદયથી ધન્યવાદ આપું છું. અહીંયા સંતો રહેશે, કથા વાર્તા થશે, અહીંયા ઉત્સવ થશે, સમૈયાઓ થશે, તમને બધા એને સંતો ભગવાન સાથે જોડવાનો પ્રયત્ન કરશે અને લક્ષ્મીનારાયણ દેવની સાથે તમને જોડશે. આ એક બહુ મોટો ગજબનો નવો ઇતિહાસ સિકંદરાબાદ આખા સ્વામિનારાયણ સંપ્રદાય માટે નવું લખી રહ્યું છે. મંદિરો ઘણા છે, મંદિરોની ઘણી બધી વિશાળ સિટીઓની અંદર મંદિરો છે, પણ બધાનો હઠ હોય છે, અભિમાન હોય છે, અહમ હોય છે, હું ના કરું, હું ના સોંપું, એને કારણે સ્વામિનારાયણની કરેલી રીતની અંદર પ્રવેશી નથી શકતો. પૂનામાં મંદિર છે, બહુ સારા સત્સંગીઓ છે, બધા વડતાલના છે, મેં 50 વાર સમજાયા, તમે કે સ્વામી અત્યારે અમને થોડો વહીવટ કરી લેવા દો ને, માણસ ઘરનો વહીવટ ના કરતો પણ મંદિરનો વહીવટ કરવાનો સોંપવો હોય એટલે એ પૈસાને પોતાની પાસે ગમે પ્રયત્નપૂર્વક રાખી મૂકે, ના છોડ્યો કે ના છોડ્યો બધું એમની પાસે છે. દહીસરમાં આપણું મંદિર છે,
મેમને ઘણા સમજાવ્યા, તૈયાર છે ચાર જણા, બે જણા ગમે એમ કરી ઉપેટી કરે છે, પથ્થર ગમે ક્યાંથી લાવી નાખે. અસત કાર્યમાં તમે બધાએ જે આ કામ કર્યું છે ને, હું ફરી એક વાર કહું છું, બીજા બધા તો જે ઉભા થાય સંતો ઉભા થઈ તાળીઓ પાડી એમને બતાવે. અહીંયાના ઘણી વડતાલમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ